આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં હાજરી યોજાનારી રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમમાં ભાગ લેશે. મોહન ભાગવત પ્રથમ દિવસે સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર બહુઆયામી વિમર્શ વિષય પર વક્તવ્ય આપશે. મોહન ભાગવત રાત્રિ રોકાણ આરએસએસના અમદાવાદ મણિનગર સ્થિત હેડગોવર ભવન ખાતે કરશે. બીજા દિવસે મોહન ભાગવત ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને બેઠક યોજશે. બે તબક્કામાં બેઠક કરશે. ગુજરાત સ્થિત સંઘના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ગુજરાત ભાજપ સંગઠન સાથે બેઠક પણ યોજશે. તો ગુજરાતના બે દિવસીય પ્રવાસ માટે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન મંગળવારે રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા, જ્યાં સમર્થકોએ તેમને પુષ્પગુચ્છ આપી ઢોલ નગારા અને તાલે ભવ્ય સ્વાગત કર્યું. આ દરમિયાન ચિરાગ પાસવાને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ બેઠક ઉપર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતરવાની ઘોષણા કરી. તેમણે જણાવ્યું કે રામવિલાસ પાસવાનને ગુજરાતની જનતા સાથે વિશેષ લગાવ હતો. આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કઈ બેઠક પરથી ચૂંટણી લડવી અને સંગઠન કઈ રીતે મજબૂત બનાવવું તે બાબતે બેઠક મળશે. મુખ્યત્વે દલિત પછાત સમાજના લોકો માટે નિરંતર લડત ચલાવી રહ્યા છે, તેઓને મુખ્ય ધારા સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણીમાં ઝંપલાવીશું. હવે ગુજરાતની જનતા નક્કી કરશે આગામી 5 વર્ષનું નેતૃત્વ કોને સોંપવું. પાલનપુરના વગદા સેજલપુરા ગામને જોડતો 4 કિલોમીટરનો રોડ 10 દિવસ પહેલા બનાવવામાં આવ્યો, પરંતુ ભ્રષ્ટાચારનો રોડ માત્ર 10 દિવસમાં જ ધોવાઈ જતા સ્થાનિકોને હાલાકી નડી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો રોડ ધોવાઈ જતા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સૌ ભણે સૌ આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત અમે 1 થી 5 ગ્રામ પંચાયતમાં બેસાડીએ છીએ, 6 થી 8 ગણપતિ મંદિરમાં બેસાડીએ છીએ અને આઠમું ધોરણ એક મારો ઓરડો બાકી છે સિન્ટેક્સનો, એ સિન્ટેક્સમાં બેસાડીએ છીએ. તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભીષણ આગમાં 4 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ઘટના ઉચ્ચસ્તરે તપાસ અને ઇજાગ્રસ્તોના પરિવારોને કંપનીમાં નોકરી સહિત 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સામે એફઆઈઆર કરે, એની તપાસ કરે અને આ કામદારોને ન્યાય મળે. 4 માણસના મૃત્યુ થયા હોય, એમના વારસદારોને એની અંદર કેમિકલ ફેક્ટરીમાં નોકરી આપે, 10-10 લાખ રૂપિયાની સહાય આપે અને આ કેમિકલ ફેક્ટરીમાં જે કોઈ જવાબદાર હોય, અધિકારી હોય, ફેક્ટરીના ઇન્સ્પેક્ટર હોય, પોલ્યુશન બોર્ડના ઇન્સ્પેક્ટર હોય કે એના માલિક હોય, જે કોઈ જવાબદાર હોય એની સામે કડકમાં કડક પગલાં લેવાય અને કડકમાં કડક સજા થાય એવી માગણી સાથે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે. આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તો નર્મદા ડેમની સપાટી 37.28 મીટર નોંધાઈ છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી ફક્ત 40 સેન્ટીમીટર દૂર છે. નર્મદા ડેમના 2 ગેટ ખોલીને 5000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. નર્મદા ડેમમાં 64.869 હજાર ક્યુસેક પાણીની જ આવક છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતો જોવાઈ રહ્યો છે.